કેમ છો બધાને બધાને, જય શ્રી કૃષ્ણ. અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 9:15. ત્રીસ તારીખે રક્ષાબંધન છે, તો બધાને અગાઉથી રક્ષાબંધન. અને આજે મારા ફોઈ આવશે પપ્પાને એની રાખડી દેવા. એને બધું ખેતરનું એનું કામ હોય એટલે આજે તો ન પહોંચી ભાઈ, તો 30 તારીખે તો ન પહોંચી શકે. એ કે આજે આવી જાઓ ને રાખડી તમને પપ્પાને એટલે દઈ જાય. તો આવશે તો વ્લોગ ઉતરશું. અત્યારે મારે વાંચવું છે. હમણાં શુક્રવારે મારે હિન્દીનો ટેસ્ટ છે, ઇંગ્લિશનો ટેસ્ટ તો હોય ગઈ. તમે મારો વ્લોગ જોતા જ નથી, તમે વ્યૂઝ મારા વધારતા જ નથી, સબસ્ક્રાઈબ વધારતા નથી. પ્લીઝ પ્લીઝ મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વ્યૂઝ વધારો. આઈડીને પણ ફોલો કરો. તો ફરી આવી ગયા સ્પેશિયલ. પપ્પાને રાખડી દેવા આવ્યા હતા, તો પહેલાં બતાવી દો મારી અને પપ્પાની બેની રાખડી પાસે રાખી. તો આ પપ્પાની રાખડી છે ને અમારી બેસવા. એક ઠેકાણે જવાનું છે બેસવા, તો જાહે. હા તો જઈ આવો તમે. હું હવે થોડુંક વાંચન કરી લઈએ આપણે, બાકી પછી અત્યારે ફઈને તો 4 વાગે હોય ગયા, પછી પાછા મને ભેગા નતા થયા. સવારે થયા તો એ થયા હતા સવારે ભેગા, પછી તો એ હોય ગયા. તો બીજો મને સ્કૂલે થયું, પછી મને વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતો ઉતાર્યો. હાલો હવે જમવાનું રેડી થઈ ગયું, તો હું જમી લઉં. તો અમે જમીને ફ્રી થઈ ગયા છે. અને હેત અત્યારે શું કરી રહ્યો છે બતાવો. હે ભાઈ બોલો, શું કરો? હાથ ધોઈ. કેમ? આજે મમ્મી દીદી પેટમાં વધારે દુખે એટલે થોડું કામ કરવા લાગી. હાથ ના નખ ના આંગળી ના ન ઉખેડી નાખશો? સારું લે. તો હેત અત્યારે વાસણ માંજે છે. એનું કારણ એ છે કે એની મમ્મીને થોડીક તબિયત ઢીલી હતી, તો મેં શાક બનાવ્યું, થોડું ઘણું ફાવે આપણને. અને હેત કે લાવો વાસણ હું કરી નાખું. એટલે આમ જોઈએ તો ઘરમાં હોય કે બહાર હોય, આપણે જે કામ ફાવતું હોય ખરેખર એકબીજાએ મદદ કરવી જોઈએ અને કામ કરવું જોઈએ. એવું કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, આવડત હોય આપણાને ફાવતું હોય તો કામ કરાય. પછી એવું ના વિચારાય કે આ તો બાયુનું કામ છે ને આપણે ક્યાં કરવું, અથવા તો એવું ના વિચાર તો જણનું કામ છે તો બાયુ ક્યાંથી કરે. તમારું શરીર મન સાથ દેતું હોય એ કામ કરાય, પછી નાનું હોય કે મોટું હોય, સારું કાર્ય હોય કરાય, પછી ઘરનું કામ હોય કે બહારનું કામ હોય. એટલે એમાં કોઈ નાના મોટાનો કે સ્ત્રી પુરુષનો ભેદભાવ ન રખાય, આવો મારા વિચાર છે. દરેકના વિચાર અલગ અલગ હોય, મંતવ્ય અલગ અલગ હોય, એટલે બધાને આ લાગુ કદાચ ન પણ પડે, પણ આ મારા એક વ્યક્તિગત વિચાર છે. તમારા આ બાબતે વિચાર શું છે? તો કોઈને સારું લાગે તો કમેન્ટ કરજો. તો હવે સવાર થઈ ગઈ છે ને 11 વાગ્યા છે. 11 થવા આવી ગયા ને 10:45. ને કાલનો વ્લોગ કન્ટિન્યુ છે, તો કન્ટિન્યુ જોજો. તો અત્યારે મમ્મીની તબિયત સારી નથી કાલે કીધું, તો અત્યારે હું કામ કરી દઉં. તો થોડીક વધારે સારી નથી એટલે કામ કરી દઈએ, આમ તો મદદ કરે એટલે મારાથી જેટલું થાય એટલું કરી દઉં, બાકી પછી તો એ જ કરશે, થાય એટલું કરી દેવાય. મને મને મને
હવે બધા રૂમ માંથી હું ફટાફટ કાઢી લઉં ને મમ્મી આ રૂમ માં આરામ કરે તો અહીંયા મમ્મીને ખોટી ડિસ્ટર્બ નથી કરવી. તો મેં આખા રૂમમાંથી હંજવારી કાઢી લીધી. તો પોતું તો નથી કરવું, બાકી આમ તો ઘર તો ચોખ્ખું જ હોય અમારું, પણ સવારમાં બહાર ને બધી ખરે ને એટલે એ હંજવારી કાઢવી પડે ને આખો હું પરસેવાળો થઈ ગયો. ને 11:30 વાગી ગયા તો હવે મારે નાવું ને આજે મારે સ્કૂલમાં રક્ષાબંધન ઉજવણી કરવાની છે તો એટલે આજે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાનું છે. ને કાલે પછી રક્ષાબંધનની રજા, તો કાલે વિડીયો જોજો, કાલે બહુ મજા આવશે. ને અત્યારે હવે હું નાઈ આવું, તો નાઈને હું તમને ફટાફટ રેડી થઈ તિલક બિલક કરીને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી હું તમને મળું. તો અત્યારે હું ટ્રેડિશનલ ડ્રેસ એટલે આ તો નોર્મલ છે, પેન્ટ ને શર્ટ એનમાંથી કોટી, થોડુંક ટ્રેડિશનલ જેવો લાગે, થોડું લાગે એટલે એટલું બધું નહીં. પપ્પા ગયા જમવા ને મેં જમી લીધું. મમ્મી અહીંયા જે તુલસી ઓલા વાવ્યા હતા એ તમે જો, એમાં નાના બીજા બી વાવ્યા હતા એ અટાણે ઉગવા માંડ્યા. જો હવે તમને દેખાતું હોય છે આમાં રેખા હતા, અહીંયા છે બિલ્લી ને અહીંયા છે તુલસી. તો તમને કેવા લાગ્યા એ મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને આ છે જે નાના નાના એ ઉગશે. તો હવે મારે થોડુંક મોડું થાય તો હું હવે ફટાફટ જાઉં સ્કૂલે, પાછું હું સ્કૂલેથી આવીને તમને મળું. તો હું સ્કૂલેથી આવી ગયો છું અને આજે સ્કૂલે રક્ષાબંધનનું સેલિબ્રેટ કર્યું એટલે મજા આવી. આ કંઈક મને બે રાખડી બાંધી ને આજે આખો દી કામમાં અને કામ કરવા કામમાં અને ભણવામાં જ આખો દી મારો ટાઈમ હોય ગયો. અત્યારે થોડુંક મોટું હશે ઓલું આ ડાવડું, કારણ કે વાળ આવીને મેં ઓલું કર્યું ધોયા ને થોડુંક મોટું હજુ સરખું ધોયું નથી, આગળ ધોઈ લઈ. ને સ્કૂલે સેલિબ્રેટ થઈ ગયું, હવે આજે કરવાનું છે પાછું ટ્યુશનમાં સેલિબ્રેટ. હવે ટ્યુશનમાં સેલિબ્રેટ થઈ ગયા પછી હવે ડાયરેક્ટ કાલે. ને આજના વિડીયોમાં એટલું જ, આપણે ફરી પાછા મળીએ નવા વ્લોગ સાથે. અને મારી ચેનલને લાઈક શેર અને અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો.